કામ કર્યું છે તેમાં તો બરાબર છે, અને એ પણ ઉંમર તો કિશોર વયે જ હતી, પણ ઝીણી ઝીણી બાબતમાં પણ બરાબર ધ્યાન રાખવાનું હોય, અને પછી થોડુંક એમની સાથે, અને પછી એના તો 50-60 વર્ષો એમની શારીરિક હાજરી વિના પણ એમના માર્ગદર્શનમાં જ ગયા. પણ બધાનો જો કોઈ ટોટલ સરવાળો કરવો હોય તો તે એક શબ્દમાં જો કેવું હોય તો ઉમંગ. આમાંથી ઉત્પન્ન કંઈ થયું હોય તો એ ઉમંગ છે. અને એટલે આ ગાંધી કથા કરવાનું પ્રયોજન શું એમ મને લોકો પૂછતા હોય છે, તો દરેક જગ્યાએ હું જુદા જુદા જવાબ આપું છું, કારણ કે એક કરતા વધારે પ્રયોજનો છે. પણ કદાચ સૌથી વધારે ધક્કો જો કોઈ હોય તો એ છે કે મારે મારા ઉમંગની વહેંચણી કરવી છે. રવિશંકર મહારાજ હંમેશા કહેતા કે સુખ એ દુઃખ, એ સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. વિનોબા જરા ગણિત શાસ્ત્રી એટલે એમ કે સુખ વહેંચવાથી ગુણાકાર થાય છે અને દુઃખ વહેંચવાથી ભાગાકાર થાય છે. બંને વસ્તુ તો એક જ કહેતા હતા. પણ આ સુખનો ગુણાકાર કરવા માટેની ગાંધી કથા છે, એટલે કે અમારા મનના ઉમંગની લાણી કરવા માટે. માડી મેં તો મન ના ઉમંગ કેરી નાણી રે, આવો જન કરવી